આપણે પાચનતંત્રમાં ખોરાક પસાર થવાના માર્ગ વિશે જાણીએ સૌપ્રથમ મો દ્વારા ગ્રહણ થઈ મુખ ગુહામાં આવું છું અહીં આવેલા દાંત વડે મારા એટલે કે ખોરાકના નાના નાના ટુકડા થાય છે અને લાળ ગ્રંથિમાંથી લાળ રસ મારામાં ભળે છે ત્યારબાદ અન્નનળી માંથી પસાર થઈ જઠરમાં આવું છું જઠર એક જાળી દિવાલવાળી કોથળી છે તેનો આકાર પહોળા યુ જેવો છે તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે તે એક છેડેથી નળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે નાનું આંતરડું એ અત્યંત ગૂંચળામય અને સાત પોઈન્ટ પાંચ મીટર લાંબુ છે તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે યકૃત એ લાલાસ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે જે જઠરની નીચે આવેલી છે અંશતઃ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે ત્યાંથી અપાચિત અને વણ શોષાયેલ ખોરાક મોટા આંતરડામાં જાય છે મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે ને આશરે એક પોઈન્ટ પાંચ મીટર જેટલું લાંબુ હોય છે મોટું આંતરડું અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરે છે અને બાકી રહેલ કચરો એ મળાશયમાં જાય છે અને તેમાં અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે આ મળ મળવાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે જેને મળત્યાગ કહે છે આમ આજે આપણે મનુષ્યના પાચન માર્ગ વિશે શીખ્યા